આજે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મેં રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર સાથે બિપોરજોઈ વાવાઝોડા પછીની સ્થિતિમાં થયેલી કામગીરીની સમીક્ષા, રાજકોટ શહેરના ટ્રાફિકના પ્રશ્નો, પ્રભારી મંત્રી તરીકે મને મળેલા પ્રશ્નોની રજૂઆત અંગે થયેલી કાર્યવાહી, ધારાસભ્યો, સંસદ સભ્યો અને પદાધિકારીઓના પ્રશ્નો અંગે અને નેશનલ હાઈવે ને લગતા પ્રશ્નો તથા ખેડૂતોની જમીન માપણી સંબંધી પ્રશ્નો, આ બધા પ્રશ્નો અંગે મેં આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટ પોલીસ કમિશનર શ્રી, એસપી શ્રી સહિતના જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગળ, રમેશભાઈ ટીલાડા, મહેન્દ્રભાઈ પાડલિયા, ડૉક્ટર દર્શિતાબેન અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લાના પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ શહેરના પ્રમુખ ભરતભાઈ બોકરા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, આ બધા સહિતના ની હાજરીમાં આજે મેં જણાવેલ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા માટે મેં મિટિંગ બોલાવેલી હતી. ધારાસભ્યો, સંસદ સભ્યોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના ઉકેલ માટે પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ અને ખૂબ જ સારા વાતાવરણમાં, સુમેળભર્યા વાતાવરણમાં અને હકારાત્મક અભિગમ સાથે પ્રશ્નોના ઉકેલ કરવાની ભાવના સાથે આ મિટિંગ પૂર્ણ કરી. આ રસ્તાના કામમાં થયેલ વિલંબ, કામમાં જે પ્રશ્નો છે એના અંગે પણ ચર્ચા થઈ છે. એના માટે મેં લાગતા વળગતા અધિકારીઓ જે હાજર હતા એને જરૂરી સૂચના આપી છે અને બાકીની જે કાર્યવાહી છે હું ગાંધીનગર ખાતે જઈ એના જે ઉચ્ચ અધિકારીઓ છે એની સાથે પણ હું ચર્ચા કરી અને આ પ્રશ્નનો વહેલી તકે અંત આવે એ દિશામાં પૂરતા પ્રયત્નો કરીશ. જુઓ, તમે જાણો છો એમ તારીખો પણ બદલાવવી પડે, એટલા માટે કે વચ્ચે બિપોરજોઈ વાવાઝોડું આવ્યું, ત્યાર પછી અત્યારે પણ ભાવે હેવી વરસાદની ચેતવણી છે, રાજકોટ રેડ એલર્ટ ઉપર છે. આવા જુદા જુદા કારણોને લઈ અને સમયમાં થોડી ઘણી વધઘટ થાય પણ અમે બહુ સ્પષ્ટ છે કે વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ આવે. આઈ ડોન્ટ નો, કારણ કે ચોક્કસપણે તો એના ઉચ્ચ અધિકારીઓ સાથે હું ચર્ચા કરું ત્યારે જ મને સમયની લિમિટની ખબર પડે, કારણ કે મારી પાસે એ ખાતું પણ નથી. જ્યાં સુધી જમીન માપણીમાં જે અનિયમિતતા થઈ છે અને ખેડૂતોની ફરિયાદો છે એ બાબત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચિંતિત પણ છે અને અવારનવાર આ કામગીરીની સમીક્ષા પણ કરે છે. જામનગર જિલ્લાની વાત કરું તો અમે એ જિલ્લામાં જમીન માપણી તંત્રને સક્રિય કર્યું છે, જે અધિકારીઓ સામે ફરિયાદ હતો એને બદલાવ્યા પણ છે, સ્ટાફ માટેની જરૂરી તકલીફો હતી એ પણ પૂરી કરી છે, જરૂરી એના માટેના મશીનો અપાવ્યા છે અને ગયા અઠવાડિયે જ મેં એની રિવ્યૂ મિટિંગ પણ લીધી હતી અને સમયાંતરે હું રિવ્યૂ મિટિંગ લઉં છું એટલે ન્યા કામગીરી અત્યારે વ્યવસ્થિત ધોરણે ચાલે છે. આ પ્રશ્ન અને જે બિપોરજોઈ વાવાઝોડા અંગે ખેડૂતોના બાગાયતી પાકોને જે નુકસાન થયું છે એની સહાય માટેના પ્રશ્ન અંગેની ચર્ચા થઈ ગઈ છે, તમામ સર્વેનું કામ પણ પૂરું થઈ ગયું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી આજકાલમાં એની જાહેરાત કરી દેશે. ભાવ ઘટાડવાનો અત્યારે તો કોઈ અમારી પાસે સીધો ઈલાજ નથી, પણ માંગ અને પુરવઠાનો જે કુદરતી સિદ્ધાંત છે, અત્યારે માંગ હોય અને પુરવઠો ન હોય, ટમેટા બહારથી લઈ આવવા પડતા હોય, આવતા ટમેટા એમાં કે બગડી જતા હોય, વેપારીઓના દલાલોના કમિશન ચડતા હોય, એટલે સ્વાભાવિકપણે
આ વધુ રીએ બીજું ટમેટાનો વધુ સમય સુધી સંગ્રહ પણ થઈ શકતો નથી, એટલે આ બધી સ્થિતિ હોવાના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. અને આના ઉકેલ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોના જે ઉત્પાદિત ચીજો છે એ ચીજોને ફૂડ પ્રોસેસિંગ યુનિટો, વેલ્યુ એડેડ ફૂડ માટેની પ્રોસેસિંગ યુનિટો, આ બધાએ વધુ પ્રમાણમાં જો સ્થાપાય, દાખલા તરીકે ટમેટાની જ વાત કરું તો ફૂલ સિઝન હોય ત્યારે ટમેટા બજારમાં વધુ પ્રમાણમાં આવતા હોય ત્યારે ટમેટાનો કેચઅપ, ટમેટાનો પાવડર આ બનાવવાના વધુ પ્રમાણેની ફેક્ટરીઓ હોય તો સ્વાભાવિકપણે ટમેટાની ખપત પણ થાય, ખેડૂતોને ભાવે મળી રહે, અને ઓફ સિઝનમાં જ્યારે ટમેટાની અછત ઊભી થાય ત્યારે આ જ ટોમેટો કેચઅપ, આ જ ટોમેટો પાવડર લોકો ઉપયોગમાં લઈ શકે. પરિણામ એ આવે કે ખેડૂતોને સારા ભાવ મળે અને ઉત્પાદ જે વેપાર છે, જે ખરીદનાર વર્ગ છે, એને પણ આ ટમેટાનો વિકલ્પ મળી રહે. એટલે આના આ દિશામાં રાજ્ય સરકાર વધુમાં વધુ એગ્રો પ્રોસેસિંગ યુનિટો માટે, વેલ્યુ એડેડ ખેતીના પાકોના ઉદ્યોગો માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. અને આના માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્ડેક્સ એગ્રીની પણ સ્થાપના કરવામાં આવી છે.